હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી ક્વિક સ્ટડી ઇન ગુજરાતીના કરંટ અફેર્સમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે પણ ફરી એકવાર આપને રિક્વેસ્ટ કરીશ કે વિડિયોને પૂરો જોજો જેથી કરીને તમને દરેક એક્ઝામની અંદર કામ લાગી શકે ઓકે ગઈકાલની સ્પર્ધામાં એક વ્યક્તિએ આન્સર આપેલા છે પાંચ ઓપ્શન હતા છ ક્વેશ્ચન હતા છ ક્વેશ્ચનના દરેક ક્વેશ્ચન સાચા હતા પરંતુ ત્રણ નંબરના ક્વેશ્ચનનો આન્સર એમનો ખોટો હતો સોનું જોશી નામની વ્યક્તિ હતી કે જેમણે આન્સર આપેલો છે પહેલો આન્સર હતો એમનો દક્ષિણ આફ્રિકા જ હતો પરંતુ એમનો એક આન્સર ખોટો પડવાથી એમને ગિફ્ટ મળી શકતું નથી પરંતુ એમની એક આ જે પ્રયત્ન બદલ એમને ખૂબ ખૂબ બિરદાવવામાં આવે છે ઓકે ચલો હવે નેક્સ્ટ આપણે ક્વેશ્ચન આગળ વધારીએ છીએ કે એવા દેશનું નામ જણાવો કે જેને વિમેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટી ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ નું આયોજન કરશે તો એ છે દક્ષિણ આફ્રિકા જ્યુનિપર કોબ્રા કયા દેશની સૈન્ય કવાયત છે સૈન્ય કવાયત એટલે એક આર્મીનો જે અભ્યાસ થતો હોય એ છે યુએસએ અને ઇઝરાયલ વચ્ચેની છે દર્દી અને વૃદ્ધ લોકો ઘેર ઘેર સ્વસ્થ સિપાહી ડિલિવરી જરૂરી સેવાઓ અને દવાઓની યોજનાઓ કઈ યોજના હેઠળ છે તો પ્રધાનમંત્રી ભારતીય જન યોજના હવે એમનો જવાબ હતો ભારતીય જન આરોગ્ય યોજના તો એ એક ભૂલ થાય છે શાર્કનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો કાઠમંડુ નેપાળમાં આવેલું છે બેંક ઓફ બરોડાના વર્તમાન એમડી અને સી ઈઓ કોણ છે તો સંજીવ ચડ્ડા છે સમ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો લખનઉ ઉત્તર પ્રદેશમાં આવેલું છેલ્લા ચોથો પાંચમો અને છઠ્ઠો ત્રણ ક્વેશ્ચનનો જવાબ તો આપણા ગયા વિડીયોમાં પણ હતા ઓકે હવે સ્ટાર્ટ કરીએ છીએ આજના કરંટ અફેર્સના જે ક્વેશ્ચન છે આપણા એ સ્ટાર્ટ કરીએ છીએ તો પહેલો ક્વેશ્ચન છે વેસ્ટ સેન્ટ્રલ રેલવેની કોચ રીહેબિલિટેશન

કઈ વિશ્વ સંસ્થાએ વિશ્વ હિન્દુસ્તાન યુનિલિવર સાથે જોડાઈ તો જે વિશ્વ સંસ્થા જે છે આપણી એ યુનિસેફ જે છે યાર યુનિસેફ જે છે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ એ જે સંસ્થા છે એ બ્રેક ધ ચેન અને સાથે સાથે એની એક બીજું પણ નામ આપવામાં આવેલું હતું એનું એનું નામ હતું વાયરસ કી કડી વાયરસ કી કડી વાયરસ કી કડી તોડો એટલે બ્રેક ધ ચેનનું હિન્દી કરવામાં આવેલું છે વાયરસ કી કડી તોડો તો આ બંને જ વાક્યના સાથે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એની ત્રણ થીમ હતી કઈ ત્રણ થીમ હતી સોશિયલ ડિસ્ટન્સિંગ હેન્ડ વોશિંગ એન્ડ મેન્ટેન મેન્ટેન ડિસ્ટન્સ ઓકે ધેન યુનિસેફ વિશે જો વાત કરવા જઈએ તો યુનિસેફનો હેડક્વાર્ટર છે ન્યુયોર્ક યુએસમાં એના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અત્યારે હેનરીટા હોલ્સમેન ફોર ઓકે થર્ડ એક્ચુએલની વાત કરવા જઈએ તો હિન્દુસ્તાન યુનિલિવર કે જેના અધ્યક્ષ અને એમડી છે સંજીવ મહેતા ઓકે થર્ડ ક્વેશ્ચન છે યુનિવર્સિટીનું નામ આપો જેણે વિશ્વની પહેલી કોવિડ નાઇન્ટીન સરકારી પ્રતિભાવ ટ્રેકર શરૂ કર્યું હતું તો એ યુનિ યુનિવ યુનિવર્સિટીનું નામ છે મિત્રો યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ ઓક્સફોર્ડ યુનિવર્સિટી નામ છે ઓક્સફોર્ડ યુનિવર્સિટી ઓકે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન આઈએલઓ ના અહેવાલ મુજબ ભારતમાં અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતા કેટલા લોકોને ગરીબીમાં આવવાનું જોખમ છે તો અત્યારે ભારતમાં જે અનૌપચારિક જે મતલબ કે જે રોજ ખાય છે રોજ કમાય છે અને રોજ ખાય છે એવા વ્યક્તિઓ અને સાથે સાથે નાના વેપારી વર્ગ વ્યક્તિઓ છે કે નાના દુકાન ચલાવનાર વ્યક્તિ છે કે એ વ્યક્તિઓ અત્યારે કોવિડ નાઇન્ટીનના કારણે લોકડાઉનના કારણે ઘેર બેઠા છે એમની પાસે કોઈ જ જાતની મજૂરી નથી તો આવા ચારસો મિલિયન વ્યક્તિઓ બની શકે છે ભારતમાં કે જે વ્યક્તિઓ ગરીબીમાં આવી જશે કે જેમની પાસે કોઈ વસ્તુ બચત રહેશે નહીં ઓકે નેક્સ્ટ હવે પેલો જે ક્વેશ્ચન હતો એમાં આપણે વાત કરીએ આઈ એલ દઈએ ઇન્ટરનેશનલ ઓગણીસો ઓગણીસ માં એના સભ્ય દેશો છે વન એટ સેવન આમાં ભારતનો સમાવેશ થાય છે એના ડાયરેક્ટર જનરલ છે ગાય રાઈડર અને એનું મુખ્ય મથક છે જીનિવા નાણાકીય મુજબ નાણાકીય માટે ભારતની જીડીપી શું રહેશે વૃદ્ધિ આગાહી શું છે તો એની જીડીપી એમના મતે વન પોઈન્ટ સિક્સ રહેશે એમણે અગાઉ થ્રી થ્રી નો અંદાજ લગાવેલો હતો એશિયા અને પેસિફિકનો આર્થિક અને સામાજિક સર્વેક્ષણ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટકાઉ અર્થતંત્ર તરફ આવું એક ટાઇટલ આપેલું છે એના અનુસાર યુએનના અહેવાલમાં નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ માટે ભારતની જીડીપી કેટલી રહેશે તો ભારતની જીડીપી યુએનના એક અહેવાલ પ્રમાણે ફોર પોઈન્ટ એટ રહેશે ઓકે ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સને એમડી અને સીઈઓની નિમણૂક કરવામાં આવી હોય તે વ્યક્તિનું નામ શોધો કે જે પહેલી મહિલા વ્યક્તિ છે કે જેને ઇફકો ટોક્યોના જનરલ ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સના એમડી અને સીઈઓ તરીકે નિમણૂક આપી છે તો એ વ્યક્તિનું નામ છે અનામિકા રોય રાષ્ટ્રવાર એ કોનું સ્થાન લેશે તો વીરેન્દ્રસિંહનું વિરેન્દ્રસિંહ ઓકે નેક્સ્ટ વર્તમાન બીબીબી અધ્યક્ષ કોણ છે બીબીબી એટલે કે બેંક ઓફ બ્યુરોના અધ્યક્ષ અત્યારે પાર્ટ ટાઈમ તરીકે જે એમને લેવામાં આવેલા છે હવે એ વસ્તુ સાથે તમને કહી દઉં કે પાર્ટ ટાઈમ કેમ કહેવામાં આવે છે કે એમની નિમણૂક જે છે એ એમની સેવા અત્યારે પૂરી થતી હતી પણ કોરોના વાયરસના કારણે બે વર્ષની વધારવાની અત્યારે મંજૂરી આપવામાં આવેલી છે તો એ જે છે એમનું નામ છે पानु प्रसाद शर्मा ओके okay. वर्ष 2005 બાદ 2020 માં વિશ્વના અગ્રણી પુરુષ ક્રિકેટર મતલબ વિઝડન વિઝડન મેલ ક્રિકેટર તરીકે જેનું નામ ક્રિકેટર ઓફ ધ યર વિઝડન ક્રિકેટર ઓફ ધ યર તરીકે પ્રથમ ઇંગ્લિશ ખેલાડી કે 2005 પછી એટલે કે 15 વર્ષ બાદ કોઈ ઇંગ્લેન્ડનો ખેલાડીને બેસ્ટ વિજડન વિઝડમ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવેલો છે તો એ ખેલાડીનું નામ શું છે તો એમનું નામ છે જોની બેસ્ટો સોરી બેન સ્ટોક જોની બેસ્ટો નહીં એનું નામ છે બેન સ્ટોક હં એ મેલ છે પરંતુ ફિમેલમાં જેનું નામ લેવામાં આવેલું છે કે ફિમેલમાં તો એ જે છે એનું નામ છે એલિસ પેરી ઓકે જાહેર કરાયેલી ગ્લોબલ 2020 ની ચોત્રીસમી વાર્ષિક યાદીમાં મુકેશ અંબાણીનો ક્રમ કયો રહ્યો છે તો મિત્રો મુકેશ અંબાણીનો જે ક્રમ જે રહ્યો છે

એની એની યાદી આપણે શોર્ટ ટાઈમમાં આપણે જાહેર કરી દઈશું ઓકે ડબલ્યુ આઈપીઓની પેટન્ટ સહકાર સંધિ પીસીટીમાં આંતરરાષ્ટ્રીય પેટન્ટ ફિલિંગ્સમાં વિશ્વમાં અગ્રેસર બનેલા દેશનું નામ આપો તો ડબલ્યુઆઈની ડબલ્યુ આઈપીઓની પેટન્ટ સહકાર સંધિમાં પીસીટી એટલે કે પેટન્ટ સહકાર સંધિ મતલબ થઈ પીસીટી મતલબ પેટન્ટ કો ઓપરેટિવ ટ્રીટી સંધિ મતલબ ટ્રીટી સહકાર એટલે કોઓપરેટિવ ઓકે તો એમાં આંતરરાષ્ટ્રીય પેટન્ટ ફિલિંગ્સમાં વિશ્વમાં અગ્રેસર બનેલા દેશનું નામ છે ચાઇના શું નામ છે ચાઇના હ ઓકે ચલો નેક્સ્ટ કયા વિભાગ દ્વારા માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના દીક્ષા પ્લેટફોર્મ પર આઈ ગોટ પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે તો એ છે ગૃહ સોરી એ છે કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા કયા વિભાગ દ્વારા માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના દીક્ષા પ્લેટફોર્મ પર આઈ ગોટ પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે તો કર્મચારી અને તાલીમ વિભાગ માટે ઓકે હવે અહીં જે કોવિડ નાઇન્ટીનથી સંબંધિત પ્રશ્નોના જવાબો માટે સ્વચ્છતા એપનું સુધારેલું સંસ્કરણ બહાર પાડનારા મંત્રાલયનું નામ આપો તો જે છે એ આપણું ગૃહ મંત્રાલય છે કયું મંત્રાલય છે ગૃહ મંત્રાલય છે મિત્રો યાદ રાખજો ગૃહ મંત્રાલયનું અહીં લખ્યું છે પરંતુ ગૃહ અને શહેરી બાબતોનું જે મંત્રાલય છે એ જે બાબત છે એટલે જે ફક્ત અને ફક્ત ગૃહ મંત્રાલય નહીં આવે ગૃહ મતલબ ઘર પણ થઈ શકે છે તો આવાસ અને શહેરી મંત્રાલય જે છે એ આપણો આન્સર આવશે કયો આન્સર આવશે આવાસ અને શહેરી મંત્રાલયનું બાબત આના જે મિનિસ્ટર છે એ આપણે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ઓકે નેક્સ્ટ

એના પ્રમુખ અત્યારે પ્રમુખ છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોદી એના ડાયરેક્ટર જનરલ છે શેખર શ્રી મંડે મુખ્ય મથક છે નવી દિલ્હીમાં અને સાથે સાથે હવે સીએસઆર નેશનલ કેમિકલ લેબોરેટરીએ તબીબી ઉપકરણો નિર્માણ માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બીઇએલ સાથે જોડાણ કરેલું છે તો બીઇએલ

કઈ સ્વાયત્ત સંસ્થા બેંગ્લોર પર આધારિત એ વાયરસનો ફેલાવો રોકવા માટે એન્ટી માઇક્રો બાયબાયલ કોટિંગ વિકસાવેલી છે તો મિત્રો જે જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફિક રિસર્ચ જે છે એમના દ્વારા માઇક્રોબાયોકલ કોટિંગ વિકસાવેલી છે ઓકે આઈઆઈએલ કઈ સંસ્થાની પેટા કંપની છે તો આઈઆઈઆઈએલ રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે એનડી બી જેનું મુખ્ય મથક આણંદ ખાતે આવેલું છે આણંદ ગુજરાત ખાતે આવેલું છે તો એ એની સાથેની પેટા કંપની છે હવે નીચેની આપણે એક લીટી વાંચી લઈએ હૈદરાબાદ સ્થિત ઇન્ડિયન ઇમ્યુનોલોજી લિમિટેડ એ ઓસ્ટ્રેલિયાની ગ્રીફીઝ યુનિવર્સિટી સાથે કોવિડ નાઇન્ટીન માટે રસી વિકસાવવા માટે કરાર કરેલો છે તો આઈ આઈ એલ એટલે કે ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ જે ક્યાં આવેલી છે તો હૈદરાબાદમાં આવેલી છે એને ઓસ્ટ્રેલિયાની ગ્રીફીઝ યુનિવર્સિટી સાથે કોવિડ નાઇન્ટીન માટે રસી વિકસાવવા માટેનો કરાર કર્યો છે હવે એક સાવચેત સમજવાની જરૂર છે કે આઈ આઈ એલ જે ઇમ્યુનોલોજિકલ જે ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ લિમિટેડ જે છે એ એનડીબી કે જે આપણું રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડ જે છે એ આણંદમાં આવેલું છે એની પેટા કંપની છે કે નેક્સ્ટ સંસ્મરણો અને ખોટી માહિતી નું પુસ્તક કોણે લખેલું છે તો એ પુસ્તક ઉપરના જે બે છે જીમ કેરી અને દના વાંચન બંને દ્વારા એ પુસ્તક લખેલું છે કોબે બ્રાયન્ટ દ્વારા પબ્લિશ ધ વિઝનાડ સિરીઝ સિરીઝ વન નામનું પુસ્તક લખનાર વ્યક્તિનું નામ જણાવો તો એ વ્યક્તિનું નામ છે મિત્રો વેસ્લી કિંગ જે પાંચ નંબર ઉપર આપણને ઓપ્શન આપવામાં આવેલો છે ઓકે કયા અમેરિકન લેખક અને પત્રકારે ધ આર્ટ ઓફ હર્ડિલ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ મેલાનિયા ટ્રમ્પ નામનું પુસ્તક લખ્યું છે પુસ્તકનું નામ યાદ રાખજો ધ આર્ટ ઓફ હર્ડિલ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ મેલાનિયા ટ્રમ્પ મેલાનિયા ટ્રમ્પ કોણ છે તો ડોનાલ્ડ ટ્રમ્પની વાઈફ છે કે એ જે પુસ્તક છે એ અમેરિકન એક લેખકે લખેલું છે એ લેખકનું નામ શું છે તો એ લેખકનું નામ છે મેરી જોર્ડન શું નામ છે મેરી

તો મિત્રો એ લોક સિંગર હતા લોક કલાના જાણીતા કવિ હતા ઓકે બે ફાઇનલિસ્ટ ડોનાટો એપ્રિલ બે હજાર હમણાં જ મૃત્યુ પામ્યા છે તે કયા દેશના હતા તો એ મિત્રો ઇટલીના હતા ક્યાંના હતા ઇટલીના હવે વાત કરીએ ઇટલીની તો ઇટલીના વડાપ્રધાન કોણ છે તો જીયુસેપ કોન્ટે યાદ રાખજો જીવસેપ કોન્ટે રાજધાની ક્યાં છે તો દરેક વ્યક્તિ જાણતા હશે રોમમાં છે 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 એના પ્રમુખ મેટેરિલા અને એનું ચલણ યુરો ઓકે મિત્રો હવે વાત કરીએ છીએ આજના આપણી સ્પર્ધા સ્પર્ધા માટે જે સાત ક્વેશ્ચન આપણી આજની ક્વિઝ મૂકવામાં આવેલી છે એ ક્વિઝની આવતીકાલે એટલે કે અહીં દસ તારીખ લખેલી છે પણ અગિયાર તારીખ માનવાની છે અગિયાર તારીખે સાંજે સાત વાગ્યા સુધી તમે આવા જવાબ આપી શકશો એ મને એક વ્યક્તિને સરપ્રાઇઝ ગિફ્ટ મળશે અહીં આપણને સાત ક્વેશ્ચન આપેલા છે એ આપણે જોઈ લેવા અને સાથે સાત ક્વેશ્ચનનો આન્સર આપવો તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક કરી દો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આભાર